ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણી આજે ભરતી મેળાથી દૂર રહ્યા છે. તેમણે કહ્યું હતું, મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું છે, જેથી હું આ દૂર રહેવા પામ્યો છું. સુરત શહેરના વરાછાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી વિવાદમાં આવ્યા છે. આજે ભાજપ પ્રદેશનો ભરતી મેળાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ અને સુરતના મોટા ભાગના ધારાસભ્યો હાજર રહેવા પામ્યા હતા. કુમાર કાનાણી હાજર નહોતા રહ્યા. આમ આદમી પાર્ટીના અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા બીજેપીમાં જોડાવાનો મામલો હતો, જેને કારણે આજના ભરતી મેળામાં કુમાર કાનાણી હાજર રહ્યા નહોતા. તેમણે જણાવ્યું હતું કે એ મારા સિદ્ધાંતનું વિરુદ્ધ છે, જેથી હું હાજર નથી રહ્યો. આમ ફરી પાછા કુમાર કાનાણી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. કોઈ નારાજગી નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરેલો નિર્ણય એ એક કાર્યકર્તા તરીકે અમને શિરોમાન્ય છે. પાર્ટી કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે, ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે, એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે. અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી, કોઈ તકલીફ નથી, કોઈ વાંધો પણ નથી. તો એ દિવસે શા માટે ના દેખાયા? કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે, એ કોઈ નારાજગીનો વિષય નથી, પરંતુ મારા સિદ્ધાંતનો વિજય છે. એ મારા વ્યક્તિગત સિદ્ધાંતનો વિષયને કારણે હું હાજર નહીં. મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર, રાજરાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું. અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે, વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે. લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા, આજે શું બોલીએ છીએ. એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા, કાલે શું બોલ્યા, બોલેલા હોય તો ફરી જવું, આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને, ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ, એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું, તો આ વાત જે લોકોના મગજમાં છે એ વાતના એ જે રાજકીય લોકોમાં જે કેટેગરી છે એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં. કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે, મારી એક ઇજ્જત છે, મારા સિદ્ધાંતો લોકો જાણે છે, એમાંથી હું હટી ના જાઉં, એ મારા સિદ્ધાંતોનું છોડી ન દઉં, લોકોમાં મારી જ છાપ ખરાબ ના પડે, મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ. હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તો કેવી રીતે જીતી શક્યો છું, લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે, કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને હું તોડવાનો તો માગતો, એ મારો સિદ્ધાંત છે. વરાછા ભાજપમાંથી ધારાસભ્યની ચૂંટણી લડેલા કુમાર કાનાણીની સામે આપમાંથી અલ્પેશ કથેરિયા સામે ઉભા રહ્યા હતા. તે ભાજપમાં જોડાતા કુમાર કાનાણી આજે ભરતી મેળામાં હાજર રહ્યા નહોતા. અરશદ શેઠા સાથે પ્રકાશવાળા.